વેરાવળમાં ગઈકાલની સુરતની ઘટના બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરી નોટિસ આપવામાં આવી. ગઈકાલની સુરતની ઘટના બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરી અને નોટિસ આપવામાં આવી. ફાયર સેફટીના નિયમોનો ભંગ કરનાર ક્લાસીસ વાળાને નોટિસ ફટકારી અને સમયમર્યાદામાં સેફટીના સાધનો વસાવો, જો પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલની સુરતની ઘટના બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરી અને નોટિસ આપવામાં આવી. સૂચના મુજબ ગઈકાલે સુરતમાં જે બનાવ બન્યો એ નજર સમક્ષ રાખી અને આજે વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા સંસ્થાનોમાં ફાયર સેફટીના મુદ્દે ચકાસણી કરતા આશરે 25-27 એકમોની ચકાસણી કરેલ છે અને એક પણ જગ્યાએ ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા નહોતા, જેના કારણે તમામ સંસ્થાઓને એક નિશ્ચિત સમયમર્યાદામાં આવા સાધનો વસાવી પોતાને ત્યાં ટ્યુશન ક્લાસ માટે અથવા વિદ્યાર્થી જીવન માટે આવતા બાળકોને યોગ્ય તાલીમ આપવી એ બાબતની સમજણ આપી અને તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવેલ છે અને આ નોટિસમાં નિશ્ચિત સમયમર્યાદામાં એ લોકોએ જરૂરિયાત મુજબના સાધનો વસાવી અને નગરપાલિકા કચેરીને જાણ કરવી એવી સૂચના આપવામાં આવે છે. જો નહીં કરવામાં આવે, જો આ કોમ્પ્લાય કરવામાં તંત્ર અને સંચાલકો નિષ્ફળ જશે તો સૂચના મુજબની આગળની જરૂરિયાતવાળી કાર્યવાહી તંત્ર દ્વારા કરશું. KTV ન્યૂઝ ગુજરાતી સાથે હેમલ ભટ્ટ વેરાવળ.